नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय कम्प्यूटर जेनी अंदर आप पावर पॉइंट विंडो अभ्यास करे खरु ने विद्यार्थी मित्रों, तो यहाँ आज आप भाग 5 अभ्यास करवाना छे, थीम अमल करवा। स्लाइड में थीम अमल करवा करवो एटले तमारा प्रेजेंटेशन में स्लाइड नी समग्र रीते रूपरेखा बदलवी। एक ज थीम तमे बधी स्लाइड में अमल करी सको अथवा तो अलग अलग स्लाइड में विविध थीम अमल करी सको छो। पावर पॉइंट शुरू करो, प्रेजेंटेशन द टाइगर खोलो। स्लाइड पेन पर स्लाइड 1 केवी देखाशे? नंबर 3, मेनू बार पर डिजाइन टैब पर क्लिक करो। मेनू बार पर सेमा क्लिक करवानुं छे? डिजाइन टैब पर। 4, थीम्स ग्रुप में विविध थीम्स धरावतु ड्रॉप डाउन मेनू जोवा एरो पर क्लिक करो। तो मेनू बार ना होम इन्सर्ट पछी डिजाइन टैब छे, तेनी उपर क्लिक करशो एटले आ थीम धरावती रिबन जोवा मळशे। बराबर विद्यार्थी मित्रों, तो एमांथी तमे अलग अलग थीम पर माउस पॉइंटर मूको अने जुओ तमारी थीम में केवी इफेक्ट आवे छे ते। तो अहींया आपणे आ थीम उपर क्लिक करीशुं। तो जुओ अहींया तमारुं सिलेक्ट कर्या पहेलानुं जे स्लाइड छे अवर नेशनल एनिमल्स, बराबर हवे ज्यारे थीम उपर तमे सिलेक्ट करो छो एटले के क्लिक करो छो तो एक्टिव स्लाइड कई रीते बदलाय छे ते जोवा माटे थीम उपर माउस पॉइंटर मूको। तमारी चालू स्लाइड केवी देखाय छे ते जोवा माटे थीम उपर माउस पॉइंटर मूको। कोई एक थीम पर क्लिक करो। तो आपणे अहींया आगळ उदाहरण तरीके ओरियल पर क्लिक करीए छीए, एटले के अहींया क्लिक करीए छीए, मेनू बंद थई जशे, एटले के आजे तमारी सामे देखाय छे ए मेनू बंद थई जशे। पसंदगीनी थीम साथे स्लाइड केवी देखाय छे ते जुओ। હવે જુઓ તમારી થીમમાં કેવી ઇફેક્ટ આવી છે, કેવું દેખાય છે તે તમે જોઈ શકો છો। પહેલાંની સ્લાઇડમાં આવી ઇફેક્ટ, આવી થીમ હતી નહીં। જ્યારે આપણે થીમ એડ કરી ડિઝાઇનમાંથી તો તમારું જે સ્લાઇડ 1 છે એ કેવી અલગ લાગે છે। આગળ પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારોને સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર क्लिक करो। हवे जे आते तमे तमारी स्लाइड में थीम उमेरी अने ए सेव करवी छे तो टाइटल बार पर सेव पर क्लिक करो। प्रेजेंटेशन बंद करवा माटे टाइटल बार पर क्लोज पर बंद क्लिक करो। तमारुं आ प्रेजेंटेशन बंद करवुं छे तो टाइटल बार पर क्लोज पर क्लिक करो। 9, स्लाइड ट्रांजेक्शन। तो स्लाइड ट्रांजेक्शन ए स्पेशियल इफेक्ट छे, તે નક્કી કરે છે કે તમારી પ્રેઝન્ટેશન એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં કઈ રીતે સંચાર કરશે। સ્લાઇડ શો દરમિયાન વિધ્વનિ અને દ્રશ્યની અસર દ્વારા તે પ્રેઝન્ટેશન વધારે આકર્ષક અને રસપ્રદ બનાવે છે। એટલે કે તમારી જે સ્લાઇડ છે એને એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં કઈ રીતે સંચારિત કરવી, ત્યાર તે સિવાય સ્લાઇડ શો દરમિયાન એટલે કે તમે જ્યારે તમારી સ્લાઇડ પ્રેઝન્ટ કરો છો ત્યારે તેમાં ધ્વનિ દ્રશ્યોની અસર દ્વારા તે પ્રેઝન્ટેશન વધારે આકર્ષક અને રસપ્રદ બનાવે છે। તો એ સ્લાઇડ ટ્રાન્ઝિશન ઉમેરવા માટે પાવર પોઈન્ટ શરૂ કરો। પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો। સ્લાઇડ પેન એક પર સ્લાઇડ 1 દેખાશે। મેનુ બાર પર એનિમેશન ટેપ પર ક્લિક કરો। તો અહીંયા આગળ છે ને એનિમેશન ટેપ, એના ઉપર ક્લિક કરો। આપણે પહેલાં સ્લાઇડ્સને ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપીશું। આપણે પહેલાં અહીંયા છે નો ટ્રાન્ઝિશન, હવે આપણે આ જે અલગ અલગ છે ટ્રાન્ઝિશન એના ઉપર જોઈશું અને ઇફેક્ટ આપીશું પહેલી સ્લાઇડને। ટ્રાન્ઝિશન ટુ ધીસ સાઇડ સ્લાઇડ ગ્રુપમાં ડ્રોપ ડાઉન મેનુ જોવા માટે એરો પર ક્લિક કરો।
અહીંયા આગળના એરો પર તમે ક્લિક કરશો એટલે તમને ટ્રાન્ઝેક્શનના સ્લાઇડો દેખાશે. અહીંયા છે ને એ પ્રમાણે બધી જ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ જોવા માટે સ્ક્રોલ એરો કે સ્ક્રોલ અપ, સ્ક્રોલ ડાઉન એરો કે સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો તો આ બધા સ્લાઇડ છે, આ મેનુ, એની અંદર બીજી ઘણી બધી સ્લાઇડો છે, ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ ઘણી બધી છે. તો આપણે સ્ક્રોલ અપ અથવા સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરશું તો આપણને દરેકે દરેક ઇફેક્ટ જોવા મળશે. સ્લાઇડ પર તેની અસર જોવા માટે દરેક ટ્રાન્ઝેક્શન ઉપર માઉસ પોઇન્ટર મૂકો. સ્લાઇડ પર કેવી અસર થાય છે તે જોવા માટે દરેક ટ્રાન્ઝેક્શન ઉપર તમે માઉસ પોઇન્ટર મૂકશો તો એની ઇફેક્ટ તમારા સ્લાઇડ પર કેવી થાય છે તે દેખાય છે. 5. પુશ એન્ડ કવર વિભાગમાં પુશ રાઇટ ઇફેક્ટ પર ક્લિક કરો. તો અહીંયા આગળ ક્લિક કરો, મેનુ બંધ થઈ જશે. જ્યારે તમે અહીંયા આ સિલેક્ટ કરશો આ મેનુ, આ ટ્રાન્ઝેક્શન બરાબર, એટલે આ જે મેનુ છે એ જતું રહેશે. ટ્રાન્ઝેક્શન ટુ ધીસ સ્લાઇડ ગ્રુપમાં હવે પસંદ કરેલી ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ હાઇલાઇટ થશે. ટ્રાન્ઝેક્શન એન્ડ ગ્રુપમાં આપણે જે પસંદ કરી એ ઇફેક્ટ હાઇલાઇટ, એટલે કે જો અહીંયા પીળો પીળો દેખાય છે એ હાઇલાઇટ થયેલી દેખાય છે. હવે આપણે સ્લાઇડ ટ્રાન્ઝેક્શનમાં ધ્વનિ અને ઝડપ ઉમેરીશું. હવે આપણે શું કરીશું, ટ્રાન્ઝેક્શનની અંદર ધ્વનિ એટલે કે અવાજ અને ઝડપ ઉમેરીશું. તો ટ્રાન્ઝેક્શન ટુ ધી સ્લાઇડ ગ્રુપમાં ટ્રાન્ઝેક્શન સાઉન્ડ પછીના એરો પર ક્લિક કરો. હવે આપણે શેના પર ક્લિક કરવાનું છે, ટ્રાન્ઝેક્શન સાઉન્ડ અહીંયા છે. જો વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્ઝેક્શન સાઉન્ડ એમાં અત્યારે નો સાઉન્ડ ડિફોલ્ટ સિલેક્શન છે, એટલે કે અવાજ આવતો નથી આપણા પ્રેઝન્ટેશનમાં, બરાબર. હવે આપણે એમાં ધ્વનિ ઉમેરવાનો છે, બરાબર. તો આ જે ધ્વનિનું ડ્રોપ ડાઉન મેનુ છે તો એમાંથી આપણે બ્રિજ અહીંયા ક્લિક કરવાનું છે. દરેક વિકલ્પ પર માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ તેનો ધ્વનિ કેવો આવે છે, એટલે કે અવાજ કેવો આવે છે. દરેક નામ ઉપર મૂકશો એટલે અલગ અલગ ધ્વનિ આવશે. એમાંથી આપણે બ્રિજ પર ક્લિક કરીશું એટલે આ જે મેનુ છે એ બંધ થઈ જશે. અને ટ્રાન્ઝેક્શન ટુ ધીસ સ્લાઇડ ગ્રુપમાં ટ્રાન્ઝેક્શન સ્પીડ પરના એરો પર ક્લિક કરો. તમને 3 સ્પીડનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. સેકન્ડ નંબર છે ટ્રાન્ઝેક્શન સ્પીડ. હવે આપણે અહીંયા ક્લિક કરીશું એટલે 3 સ્પીડનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. જો અહીંયા આગળ આપણને ફાસ્ટ, સ્લો, મીડિયમ, બરાબર. આપણે ફાસ્ટ છે અહીંયા આગળ સિલેક્ટ કરેલું, કયું છે સ્લો, કયું છે સ્લો. તો આપણે અહીંયા સ્લો ઉપર ક્લિક કરીશું એટલે ધીમે ધીમે ધ્વનિનો અવાજ આવે. જ્યારે આપણે અહીંયા સ્લો ઉપર ક્લિક કરીશું એટલે આ ડ્રોપ ડાઉન મેનુ છે એ બંધ થઈ જશે. 10. ટ્રાન્ઝેક્શન ટુ ધીસ સાઇડ ગ્રુપમાં બધી સ્લાઇડ માટે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ ધ્વનિ અને ઝડપના અમલ એપ્લાય ટુ ઓલ પર ક્લિક કરો. હવે જે આપણે ધ્વનિ ઉમેરી, ધ્વનિનો સ્પીડ ઉમેરી, તો એ બધું આપણે એપ્લાય કરવાનું છે આપણી સ્લાઇડમાં, એટલે આપણે અહીંયા નીચે આપેલું છે એપ્લાય ટુ ઓલ ઉપર ક્લિક કરવાનું છે. જુઓ અહીંયા એપ્લાય ટુ ઓલ. ટ્રાન્ઝેક્શન ટુ ધીસ સ્લાઇડ ગ્રુપમાં એડવાન્સ સ્લાઇડમાં 1 માઉસ ક્લિક પછીના ચેક બોક્સમાં તમે ખરાની નિશાની જોઈ શકશો. તે ડિફોલ્ટ સિલેક્શન છે, તે આપણું ડિફોલ્ટ સિલેક્શન છે. આનો અર્થ એ કે એક સ્લાઇડથી બીજી સ્લાઇડ પર જવા માટે તમારે માઉસ પર ક્લિક કરવાનું રહે. 12. પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. તમારો જે ફેરફાર કર્યો એટલે કે થીમ ઉમેરી, પછી તમારા ધ્વનિ ઉમેરી, બરાબર, એટલે કે ટ્રાન્ઝેક્શન ટુ સાઉન્ડ કર્યું, ત્યારબાદ તમે ટ્રાન્ઝેક્શન સ્પીડ કરી, એપ્લાય ટુ ઓલ એટલે કે બધું એપ્લાય કર્યું, આ બધું જ સેવ કરવું છે તો તમારે ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરવાનું છે, જેથી તમારો આ ફેરફાર સેવ થાય. પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. હવે તમારું આ પ્રેઝન્ટેશન બંધ કરવું છે તો ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરો. પ્રેઝન્ટેશન જોવા
તમારું પ્રેઝન્ટેશન જોવા માટે પાવરપોઈન્ટના 4 વિવિધ વિકલ્પો હોય છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. 1. નોર્મલ વ્યૂ. સ્લાઇડની રચના કરવા તથા ફેરફાર કરવા. વિદ્યાર્થી મિત્રો, આ જે ટૂલ્સ છે એ તમારી પરીક્ષામાં પૂછાય છે, એનું કાર્ય પણ પૂછાય છે, એનું નામ પણ પૂછાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, જે જે ટૂલ્સ આવે છે તમારી ચોપડીની અંદર પાવરપોઈન્ટમાં, એ બધા જ વ્યૂ, એ બધા જ ટૂલ્સ તમારે ધ્યાનથી જોવાના છે, અભ્યાસ કરવાનો છે અને એના કાર્યો પણ તમારે સમજવાના છે. તો 1. નોર્મલ વ્યૂ, સ્લાઇડની રચના કરવા તથા તેમાં ફેરફાર કરવા. 2. સ્લાઇડ શોર્ટર વ્યૂ, ડુપ્લિકેટ સ્લાઇડ રચવા કે શોર્ટ ક્રમમાં ગોઠવણી કરવા કે ઉમેરવા કાઢવા માટે. 3. નંબર નોટ્સ પેજ વ્યૂ, નોટ્સ પેજમાં નોંધ ઉમેરવા કે ફેરફાર કરવા માટે. 4. સ્લાઇડ શો વ્યૂ, તો સ્લાઇડ શો શરૂ કરવા માટે. પાવરપોઈન્ટ શરૂ કરો. 4. પ્રેઝન્ટેશન ધ ટાઈગર ખોલો. સ્લાઇડ પેન એક પર એક સ્લાઇડ દેખાશે. 3. વ્યૂ ટેબ પર ક્લિક કરો. 4. પ્રેઝન્ટેશન વ્યૂ ગ્રુપમાં નોર્મલ વ્યૂ એ ડિફોલ્ટ સિલેક્શન છે. હજી સુધી આપણે નોર્મલ વ્યૂમાં સ્લાઇડની રચના કરી તથા ફેરફારો કર્યા. 5. પ્રેઝન્ટેશન વ્યૂ ગ્રુપમાં સ્લાઇડ શોર્ટર વ્યૂ પર ક્લિક કરો. તમારી બધી સ્લાઇડની પ્રતિકૃતિ જોવા મળશે. હવે આપણે બીજા નંબરનું સ્લાઇડ શોર્ટર વ્યૂ પર ક્લિક કરવાનું છે. જો અહીંયા આપણું પહેલાં નોર્મલ વ્યૂમાં હતું, હવે સ્લાઇડ શોર્ટર વ્યૂ આપણે સિલેક્ટ કર્યું છે એટલે ડિફોલ્ટ સિલેક્શન હવે આ છે. બરાબર, તો તમારી સ્લાઇડ કેવી દેખાય છે? આ 3 વ્યૂનો ઉપયોગ સ્લાઇડની ફરી ગોઠવણી કરવા, સ્લાઇડ ઉમેરવા, કાઢવા તથા સ્લાઇડની કોપી કરવા માટે થાય છે. તો સ્લાઇડ શોર્ટર વ્યૂનો ઉપયોગ તમારી સ્લાઇડની ફરીથી ગોઠવણી કરવા, સ્લાઇડ ઉમેરવા અથવા કાઢવા અથવા સ્લાઇડની કોપી કરવા માટે ઉપયોગી છે. સૌ પ્રથમ આપણે સ્લાઇડને ફરી ગોઠવીશું. સ્લાઇડ 1ને છેલ્લી સ્લાઇડ અને સ્લાઇડ 3 તરીકે ખસેડીશું. પહેલી છે ને ત્રીજીમાં ખસેડીશું, એટલે કે સ્લાઇડ 1 સિલેક્ટ થયેલી જ છે. સ્લાઇડ 1 કેવી છે? સિલેક્ટ થયેલી જ છે. સ્લાઇડ ઉપર માઉસ પોઈન્ટર મૂકો અને તેને જ્યાં મૂકવી હોય ત્યાં સુધી સ્લાઇડ 3ની પછી ડ્રેગ કરો. તમે સ્લાઇડ 3ની પછી કર્સર જોઈ શકશો. અહીંયા આગળ કર્સર દેખાય છે. માઉસ બટનને છોડી દો. સ્લાઇડ 1 હવે સ્લાઇડ 3 તરીકે દેખાશે. આ સ્લાઇડ પહેલાં હતી એ પાછળ ત્રીજા નંબર ઉપર આવી ગઈ. સ્લાઇડને ફરીથી પાછી હતી ત્યાંને ત્યાં મૂકવા માટે ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો. જો તમે અન્ડુ પર ક્લિક કરશો એટલે સ્લાઇડ હતી તેને ત્યાં ગોઠવાઈ જશે. કેમ? કારણ કે આ ફેરફાર આપણે સેવ કર્યો ન હતો. જો સેવ કર્યો હોત તો સ્લાઇડ ત્યાં ફરીથી ગોઠવાત નહીં. 9. પ્રેઝન્ટેશન વ્યૂ ગ્રુપમાં પેજ નોટ્સ વ્યૂ પર ક્લિક કરો. હવે નોટ્સ પેજ પર ક્લિક કરો. સ્લાઇડ નોટ્સ પેન સાથે આવશે, જ્યાં તમે સ્લાઇડ વિશે કંઈ નોંધ ઉમેરી શકો છો. તમારે કોઈ નોંધ ઉમેરવી છે તો તમે અહીંયા આગળ નોટ્સ પેજ તમારી સાથે આવે છે. સ્લાઇડ શો શરૂ કરવા માટે પ્રેઝન્ટેશન વ્યૂ ગ્રુપમાં સ્લાઇડ શો વ્યૂ પર ક્લિક કરો. હવે તમારે સ્લાઇડ શો શરૂ કરવો છે. યાદ રાખો, સ્લાઇડ શો શરૂ કરવા માટે તમે કીબોર્ડ પર F5 કી પણ દબાવી શકો છો. તમારે સ્લાઇડ શો શરૂ કરવો છે તો F5 કીબોર્ડ પરની F5 કી પણ દબાવી શકો છો. પરીક્ષામાં પૂછાય છે કે સ્લાઇડ શો શરૂ કરવા માટે કીબોર્ડ પરથી ખાલી જગ્યા કી દબાવી શકો છો, તો F5. પ્રેઝન્ટેશનની પહેલી સ્લાઇડ તમે જોઈ શકશો. તો આપણી આ જે પહેલી સ્લાઇડ છે એ તમને દેખાય છે. સ્લાઇડ 1 પરથી સ્લાઇડ 2 પર અને પછી સ્લાઇડ 3 પર જવા માટે માઉસ બટન ક્લિક કરતા જાઓ.
એટલે કે સ્લાઇડ એક પર છીએ તો બે પર જવા માટે માઉસનું ડાબું બટન દબાવો તો આ સ્લાઇડ બીજી જોવા મળે છે, બરાબર. હવે સ્લાઇડ ત્રીજી પર જવું છે તો માઉસનું ડાબું બટન દબાવો તો આ સ્લાઇડ ત્રીજી દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડ આપણી ત્રીજી છે. બાર, તમારું પ્રેઝન્ટેશન પૂરું કરવા માટે કીબોર્ડ પર એસ્કેપ કી દબાવો, ESC એ કી દબાવો તો તમારું પ્રેઝન્ટેશનમાંથી તમે બહાર નીકળી જાઓ છો, તમે પાછા નોર્મલ વ્યૂમાં આવી જશો. જે નોર્મલ વ્યૂ હતો આપણો એમાં તમે આવી જશો, કે નોર્મલ સાઈડો હતી આપણી એ રીતે તમારે ગોઠવેલી જોવા મળશે. યાદ રાખો, સ્ટેટસ બાર વ્યૂ ટૂલ બાર દર્શાવે છે જેનો ઉપયોગ વિવિધ વ્યૂ બદલવા માટે થઈ શકે છે. સ્લાઇડ સોર્ટર વ્યૂ, નોર્મલ વ્યૂ, આ છે નોર્મલ વ્યૂનું ટૂલ, પછી અહીંયાથી સ્લાઇડ સોર્ટર, બરાબર, અને અહીંયાથી સ્લાઇડ શો, આ જે દેખાય છે એ સ્લાઇડ શો વ્યૂ છે જે સ્ટેટસ બાર પર દર્શાવાય છે, જોવા મળે છે. તે પ્રેઝન્ટેશનમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. હવે જે તમે આ ફેરફારો કર્યા છે એને સેવ કરવા છે તો ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરો. 14, પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. હવે તમારું પ્રેઝન્ટેશન બંધ કરવું છે તો ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પાવર પોઈન્ટ પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રએ આપણે જે આજે શીખ્યા છીએ કે તમારી થીમ એડ કરવી છે, બરાબર ને, થીમનો અમલ કરવો છે તો એ જોવાનું છે, બરાબર. પછી સ્લાઇડ ટ્રાન્ઝેક્શન, એટલે કે તમારી સ્લાઇડમાં ટ્રાન્ઝેક્શન ઉમેરીએ છીએ તો કેવા તમારું સ્લાઇડ તૈયાર થાય છે, જે આપણે અહીંયા આગળ જોયું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડ ટ્રાન્ઝેક્શન છે, બરાબર ને. પછી તમારી સ્લાઇડમાં પ્રેઝન્ટેશન જોવા માટે, એટલે કે તમારી ત્રણેય સ્લાઇડોનું પ્રેઝન્ટેશન જોવું છે સાથે, તો એના માટે ચાર ટૂલનો ઉપયોગ થાય છે. ચાર વિવિધ વિકલ્પ છે જેમાં નોર્મલ વ્યૂ, સ્લાઇડ સોર્ટર વ્યૂ, નોટ્સ પેજ વ્યૂ અને સ્લાઇડ શો વ્યૂ, બરાબર. આ ચારેય વ્યૂનો ઉપયોગ કરી આપણે તમારી સ્લાઇડો જોઈ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. હવે તમે આ જે વ્યૂ છે એ તમારા મેનુ બાર પરથી પણ જોઈ શકો છો અને તમારા સ્ટેટસ બાર પર આ જે આ વિવિધ વ્યૂ બદલવા માટે સ્ટેટસ બારનો ઉપયોગ પણ કરી શકો છો, ખરું ને વિદ્યાર્થી મિત્રો. અને પછી તમારું પ્રેઝન્ટેશન પૂરું કરવા માટે તમે એસ્કેપ કીનો ઉપયોગ કરી શકો છો. અને આપણે આગળ શીખી ગયા કે તમારે સ્લાઇડ શો શરૂ કરવા માટે કીબોર્ડ પરની F5 કીનો પણ ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ઘરે જો કોમ્પ્યુટર હોય તો તમારે એની પ્રેક્ટિસ કરવાની છે, પ્રેક્ટિકલ કરવાનું છે. ચોપડી સાથે રાખી અને ચોપડીમાં જે પ્રમાણે આપણને સમજાવ્યું છે એ પ્રમાણે તમે પ્રેક્ટિકલ કરી શકો છો અને તમારો મહાવરો પાવર પોઈન્ટનો પાકો કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે જે ચલાવ્યું એ બધું તમારે વાંચવાનું છે અને અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. તો આપણે નવા પીરિયડમાં સ્વાધ્યાય સાથે ફરી મળીશું. આવજો.